જનસેવા એ જ પ્રભુ સેવા ના દ્રશ્યો પાલનપુર તાલુકાની ચડોતર પ્રાથમિક શાળામાં નજરે પડે છે. દરરોજના 200 દર્દીઓને તપાસી અને ડોક્ટર સેવા કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી પ્રાથમિક શાળામાં ડોક્ટર લોકોને તપાસી અને મફત સેવા આપી રહ્યા છે. જ્યારે લેબોરેટરીના અડધા ચાર્જમાં અને દવાઓના પડતર કિંમત આપી અને આજુબાજુના 15 ગામમાં લોકોની સેવા થાય છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ સ્તરે વ્યાપી ગયું છે. અનેક સેવાભાવી સંસ્થાઓ સેવાઓ પણ કરે છે. કોવિડ સેન્ટર પણ શરૂ કરાયા છે. પરંતુ પાલનપુર તાલુકાના ચડોતર ગામે ખાનગી પ્રેક્ટિસ કરતા પોતાની ખાનગી પ્રેક્ટિસ બંધ કરી અને લોકોની સેવા અર્થે ચડોતરની પ્રાથમિક શાળામાં છેલ્લા 10 દિવસથી 24 કલાક સેવા આપી રહ્યા છે. દર્દીઓને શહેરમાં ન આવવું પડે, ત્યાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી લેબોરેટરીના ટેસ્ટમાં અડધા ચાર્જથી દર્દીઓની સેવા મળે છે. જ્યારે પડતર કિંમતને મોંઘા ભાવની દવાઓ દર્દીઓને પ્રાથમિક શાળામાંથી જ મળી રહે છે. જોકે ચડોતર ગામ સહિત 15 ગામના દર્દીઓ આ સેવાનો લાભ લે છે. 26 તારીખથી અમે આ ચાલુ કરેલું છે અને અમને આવો આઈડિયા જ્યારે લોકોની ભીડ ક્લિનિકમાં ભેગી થતી હતી ત્યારે આવ્યું અને ત્યારે બધું જ લોકડાઉન હતું એટલે ટોળાઓ બીજી જગ્યાએ નહોતા ભેગા થતા પણ ક્લિનિકની અંદર ભેગાઓ થતા હતા, ત્યાંથી સંક્રમણનો વધારો થતો હતો. એટલે અમને એવો કે વિચાર આવ્યો કે અમે ક્લિનિક બંધ કરી દઈએ અને કોઈ મોટી ખુલ્લી જગ્યામાં જતા રહીએ જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને લોકોને સગવડ બી મળતી રહે. એટલે અમને 26 તારીખથી અમે આ ચડોતર પ્રાથમિક પ્રકાર કેન્દ્ર શાળાની અંદર ચાલુ કરી દીધું છે. કેટલા લોકો સમર્થન આવે છે? માનવતા એ જ પ્રભુ સેવા નામનું એક ગ્રુપ બનાવ્યું એના પછી અમે જેના 15-20 સભ્યો છે જે તમામે તમામ લોકો અમને સહયોગ આપે છે અને ગામના લોકો અને તમામ ગ્રામજનો આજુબાજુના લોકોનો બી સમર્થન છે અને સહયોગ બી છે. પહેલા કેટલી ઓપીડી આવતી હતી, હાલ કેટલી છે? પહેલા મારા શારદા ક્લિનિકની અંદર 170 આસપાસ ઓપીડી રહેતી હતી, અત્યારે અમે લગભગ 200 પેશન્ટ આસપાસ દિવસના જોઈએ છીએ. 15 ગામના 200 દર્દીઓ દરરોજ ચડોતરની પ્રાથમિક શાળામાં સારવાર લેવા માટે આવે છે. દર્દીઓના લેબોરેટરી ટેસ્ટ કરાતા હોય છે ત્યારે સેવા અર્થે લેબોરેટરી અને ડોક્ટરના માધ્યમથી દર્દીઓને અડધી કિંમતમાં જ તમામ પ્રકારના ટેસ્ટ થાય છે અને આ દર્દીઓને પણ રાહત મળી રહે છે અને દર્દીઓને મોટી હોસ્પિટલમાં અને મોંઘી લેબોરેટરીમાં ધક્કા ખાવાના બચી ગયા છે અને ઘર આંગણે સારવાર મળે છે. ડોક્ટરની દવા અને સારવાર એવી છે કે કોઈ દર્દીઓનું ઓક્સિજન લેવલ પણ નીચું હોય, ઓક્સિજન બેડની જરૂરત હોય તેવા દર્દીઓને પણ ડોક્ટર સારવાર આપી હતી, સાજા થયા છે. ચડોતર ગામમાં યુવાનોએ સાથે મળીને પ્રાથમિક શાળામાં દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી ઉમદા વ્યવસ્થા ગોઠવી છે. તમામ દર્દીઓ અહીંયા સોશિયલ ડિસ્ટન્સ સાથે ચેકઅપ કરાવે છે. જો વધુ સારવારની જરૂરત હોય તો પ્રાથમિક શાળામાં 20 બેડની હોસ્પિટલ પણ છે અને ત્યાં સારવાર પણ આપવામાં આવી છે. મોંઘા ભાવની હોસ્પિટલ અને દવાઓના ખર્ચો લેબોરેટરીની કિંમતોમાંથી દર્દીઓને રાહત મળે છે ત્યારે ચડોતરના બાજુબાજુના 15 ગામના લોકોને ચડોતરની પ્રાથમિક શાળામાં લાભ લે છે. ચડોતર ગામમાં સંક્રમણ વધી રહ્યું હતું તો બધા ડોક્ટરોને ત્યાં બહુ ભીડ જોવા મળતી તો કે આપણે ગામમાં સંક્રમણ કઈ રીતે ઘટાડી શકાય. અત્યારે બહુ ભીડ હતી, એક તરફ વાયરલ ફીવર, ટાઇફોઇડ અને કોરોનાનો આવું, તો આમાં ડૉક્ટર વિકાસભાઈએ આગેવાની લીધી અને નક્કી કર્યું કે આપણે કોઈક એક જગ્યા નક્કી કરીએ કે જ્યાં સંક્રમણ અટકાય, જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. તો ગામની પ્રાથમિક શાળામાં એમને આ સેન્ટર ઊભું કર્યું. અહીંયા દિલ્હીની 160-170 ઓપીડી ચેક કરી અને ઘણા બધા શરૂઆતમાં ગામમાં 60-70% પ્રમાણમાં લોકોમાં એક આવું હતો કોરોના જેવું અને આ સંક્રમણથી લોકોમાં જે ડર કે એક મનોબળ મજબૂત હોય, આત્મવિશ્વાસ અને સાહેબની દિલથી જે સેવા, તો આના કારણે ગામમાં અત્યારે રિકવરી કે ડેટા આવ્યો, સારો આવ્યો છે. ઘણા બધા પેશન્ટો 60-70 પેશન્ટો એવા છે કે જે ઘરે બેઠા હોમ આઇસોલેશન સાહેબના ગાઈડન્સના લીધે સાજા થયા છે અને એ પણ પ્રેરણા આપે છે. અહીંયા નિઃશુલ્ક સેવા મળી રહી છે, સાથે સાથે જે લેબોરેટરી ચાર્જ એ પણ એક ગરીબ એક સામાન્ય વર્ગ જેને કહેવાય ને એની જે સિચ્યુએશન ન હોય એ પણ અહીંયા આવીને એક લેબોરેટરી માધ્યમથી દવા કરાવી રહ્યા છે અને બધા મિત્રો મળીને સરસ મજાની સેવા આપી રહ્યા છે. નામ બોલો. નામ બોલો. ફારૂકભાઈ મેમણ, લોકમિત્ર, ચડોતર. ચડોતર ગામની અંદર દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું. ગામની અંદર ભીડ વચ્ચે ક્લિનિક ચાલી રહ્યા હતા તેથી સૌથી વધારે ભીડ ગામની અંદર થતી હતી, તેથી સંક્રમણ વધતું હતું. તેથી અમારા ડૉક્ટર સાહેબ શ્રી વિકાસભાઈને અને ગામ લોકોએ થોડો વિચાર કર્યો કે ક્લિનિક એક ખુલ્લી જગ્યાએ લઈ જઈએ અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને આ સંક્રમણ
ઘટે એના માટે આપણે આ ક્લિનિકો ગામથી થોડા દૂર લઈ જઈએ એટલે ક્લિનિક ચડોતર પ્રાથમિક શાળાની અંદર શરૂ કર્યું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો થોડો અમને લાભ મળ્યો અને સંક્રમણ પણ થોડું ઘટ્યું. લોકો અહીં શાળામાં જુદી જુદી જગ્યાએ બેસતા થયા, થોડું દૂર દૂર બેસતા થયા અને સંક્રમણ થોડું ઘટ્યું. સાહેબશ્રીએ અહીંયા ચાલુ કર્યું, ત્યાં ખાટલાની વ્યવસ્થા પણ કરી અને અહીંયા દવાઓ પણ એ 30% ઓછા પૈસાથી પણ એ આપે છે.